ચાલો શેરની અંદર કિંમતની અંદર લાસ્ટ નંબરનો સમ છે જે 27 જીવન લિમિટેડ સંગ્રામ લિમિટેડ 31/3/2005 રોજ બેલેન્સ શીટ નીચે મુજબ છે. જીવન લિમિટેડ છે એ નવી કંપની છે, સંગ્રામ લિમિટેડ છે એ જૂની કંપની છે. પહેલો હવાલો, જીવન લિમિટેડને ચોપડીએ દર્શાવેલી કાયમી મિલકતોની અંદર ટીક કરો, એની બજાર કિંમત 10% છે, ઓછી છે. સંગ્રામ લિમિટેડની ચાલુ મિલકત છે એમાં 1,76,000 છે, એ સ્ટોકના છે, એની અંદર 10% વધુ બતાવેલા છે. સેકન્ડ હવાલો, ખરીદ કિંમતને પેટી સંગ્રામ લિમિટેડના 10 ઇક્વિટી શેરના બદલામાં જીવન લિમિટેડનો 3 ઇક્વિટી શેર પૂરો ભરાઈ અને ગણીને આપવાનો છે અને બાકીની શેરની આંતરિક કિંમતને ધ્યાનમાં રાખીને જરૂરી રકમ રોકડમાં ચૂકવી આપવાની છે. તો સ્ટેપ નંબર પહેલું છે એમાં અહીંયા કાયમી મિલકતો છે એની ચોપડી કિંમત 21,60,000 છે, તો ધારો કે એની બજાર કિંમત 10% ઓછી હતી. ધારો કે એની બજાર કિંમત છે 100 રૂપિયા હોય, એમાં 10% ઘટાડો કરો એટલે 10% થાય તો 10 રૂપિયા થાય, તો એની ચોપડી કિંમત છે ખરેખર 90 રૂપિયા હોય. જો એની ચોપડી કિંમત 90 રૂપિયા હોય ત્યારે એની બજાર કિંમત છે એ 100 રૂપિયા છે. તો 21,60,000 એની ચોપડી કિંમત હોય તો એની બજાર કિંમત કેવડી હોઈ શકે, તો કે 24,00,000 રૂપિયા હોઈ શકે છે. તો હવે આપણે કાયમી મિલકત છે એ 24,00,000 રૂપિયાની અંદર કન્વર્ટ કરીએ છીએ, નેક્સ્ટની અંદર આપણે એની ચાલુ મિલકત છે એ આપણે 7,20,000ની અંદર કન્વર્ટ કરીએ છીએ. એની મિલકતો છે એ પૂરી થઈ ગઈ, તો ટોટલ મિલકતનો અહીંયા ટોટલ કરીએ છીએ 31,20,000 રૂપિયા. એનું દેવાની અંદર આપણે ડીબે છે એ બાદ કરીએ છીએ, લેણદાર છે એ બાદ કરીએ છીએ, એટલે એની ચોખ્ખી મિલકત આવે છે 19,20,000 રૂપિયા. હવે આપણે સંગ્રામ લિમિટેડની વાત કરીએ છીએ. સંગ્રામ લિમિટેડનો સ્ટોક 1,76,000 છે, એમાં 10% વધુ બતાવેલો છે. ધારો કે સ્ટોકની બજાર કિંમત છે એ 100 છે, 10% વધુ છે એટલે 10 રૂપિયા એડ કરો, એટલે એની ચોપડી કિંમત 1:10 છે. જો એની ચોપડી કિંમત 1:10 હોય ત્યારે એની ખરીદ કિંમત ખરેખર 100 રૂપિયા જ હોય, તો 1,76,000 કેટલી હોય, તો કે 1,60,000 હોય. તો કાયમી મિલકત છે એની 12,00,000, એની ચાલુ મિલકત છે ને 5,76,000ની અંદર 1,76,000 બાદ કરો એટલે એની ચાલુ મિલકત મળે ખાલી 4,00,000 રૂપિયા. એના રોકાણો છે 2,00,000 રૂપિયા, એના સ્ટોક છે 1,60,000, આપણે ગણતરી મુજબ લીધો એવું, એટલે એનું આવે 19,60,000 રૂપિયા. એમાં ડીબીએ 4, લેણદાર 6 બાદ કરો એટલે ચોખ્ખી મિલકત આવે 9,60,000 રૂપિયા. સેકન્ડ સ્ટેપની અંદર આપણે શેરની યાંત્રિક કિંમતની ગણતરી. તો યાંત્રિક કિંમત માટે જીવન અને સંગ્રામ એની અહીંયા 16,00,000 શેર મૂડી છે, અહીંયા છે એની 12,00,000 રૂપિયા. અહીંયા 100 રૂપિયા એના ભરેલા છે, અહીંયા એના 50 રૂપિયા ભરેલા છે, એટલે શેરની સંખ્યા મળે અહીંયા 16,000, અહીંયા શેરની સંખ્યા મળે 24,000. હવે આપણે શેરની યાંત્રિક કિંમતની વાત કરીએ છીએ. તો સૂત્ર, શેરની યાંત્રિક કિંમત બરાબર પાઘડી સહિતની ચોખ્ખી મિલકત અને શેરની સંખ્યા. તો જીવન અને સંગ્રામ ચોખ્ખી મિલકત છે એની 19,20,000 રૂપિયા, એની શેરની સંખ્યા છે 16,000 રૂપિયા, એને ભાંગો એટલે 120 રૂપિયાનો ભાવ મળે છે. અહીંયા સંગ્રામ લિમિટેડની વાત કરીએ છીએ, 9,60,000 છે, 24,000 છે, એટલે 40 રૂપિયા મળે છે. બંનેની અંદર મીંડું કોમન છે, તો ઓમ જોઈએ તો 12 અને ઓમ જોવો તો 4, તો 3, 4 અને 3, 4 12 અને 4, 1, 4. પહેલાં સમની અંદર 21 નંબરની હતી એવી રીતની. ખરીદ કિંમતની ગણતરીની વાત કરીએ છીએ સંગ્રામ લિમિટેડના ઇક્વિટી બદલામાં ઇક્વિટી શેર. તો અહીંયા જીવન લિમિટેડ છે એ આપણે નવી કંપની છે અને સંગ્રામ છે એ જૂની છે. તો જીવન લિમિટેડના ભાવ છે 12 રૂપિયા છે. એક મિન્ડું છે અહીંયા આપણે રાખશું, એટલે કે અહીંયા 1 શેરના બદલામાં 3 શેર મળશે, 1 શેરના બદલામાં 3, એટલે 10 શેરના બદલામાં 3, 10 શેરના બદલામાં 3. તો અહીંયા આપણે સંગ્રામના 24,000ના શેરની વાત કરીએ છીએ, બંધ થાય એટલે 24,000 કેટલા, તો કે 72,000 રૂપિયા. તો સંગ્રામના ભાવ કેટલા રૂપિયા ભરેલા હતા, તો કે આપણે ખ્યાલ હતા 100 રૂપિયા. તો અહીંયા 100 રૂપિયા ભરેલા છે, 20 રૂપિયા પ્રીમિયમ છે, અને અહીંયા ઘટે છે એની ચોખ્ખી મિલકત 9,60,000. તો અહીંયા રોકડ ક્વેશ્ચન માર્ક્સ એટલે કે અવે 96,000 રૂપિયા. તો અવેજના સમવાળો સમ છે. તો નેક્સ્ટની અંદર આપણે એની ખાતા વહીની ખતવણી, સૌપ્રથમ મામીની ખાતું ડ્રો કરશું, ત્યારબાદ આપણે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું ડ્રો કરશું, નવી કંપની એટલે કે જીમ લિમિટેડનું ખાતું, એની અંદર આપણે ઇક્વિટી શેર મૂડી છે તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવશું અને રોકડ ખાતું બનાવશું. મામીની ખાતાની અંદરથી બેલેન્સ શીટની અંદરથી કાયમી મિલકત છે આપણે કન્વર્ટ કરી, ચાલુ મિલકત કન્વર્ટ કરી અને રોકાણો કન્વર્ટ કરી, ત્યારબાદ આપણે દેવાની અંદર કન્વર્ટ કરી, ડીબે અને લેણદાર કન્વર્ટ કરી, ત્યારબાદ આપણે અવાસ્તવિક મિલકતો કન્વર્ટ કરી, એ પ્રાથમિક ખર્ચ છે અને નાનું ખાતું છે અને ઇક્વિટી શેર મૂડી છે અને સામાન્ય અનામત છે.
ખરીદ કિંમતવાળું સ્ટેપ જોઈએ છે, ઇક્વિટી શેર મૂડી કન્વર્ટ કરી, શેર પ્રીમિયમ કન્વર્ટ કરી અને રોકડ બેંક કન્વર્ટ કરી આ ખાતું ક્લોઝ કરતાં અહીંયા વિગતની અંદર 9,60,000 છે ઇમામીની ખાતે, તો ઇમામીની ખાતાની ઉધાર બાજુ 9,60,000 રૂપિયા. પેલું ઇક્વિટી શેર મૂડી પ્રીમિયમ સાથે છે એ આપણે કન્વર્ટ કરી નાખીએ છીએ, તો અહીંયા જીવન લિમિટેડ એટલે કે નવી કંપની લિમિટેડ, અહીંયા ઇક્વિટી શેર હોલ્ડર 8,64,000 રૂપિયા. સેકન્ડ નંબરના ખાતાની ઉધાર બાજુ આપણે એને કન્વર્ટ કરી નાખીએ, નવી ઇક્વિટી શેર મૂડી 8,64,000 રૂપિયા. હવે આવે છે રોકડ, તો રોકડની અંદર અહીં 9,60,000 અહીંયા રોકડ ક્લોઝ કરતા ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, અહીંયા રોકડ ક્લોઝ કરતા ઇક્વિટી શેર હોલ્ડર ખાતે, અહીંયા મામીની ખાતાની અંદરથી નફો મળે છે 4,000 રૂપિયા, તો અહીંયા મામીની ખાતાનો નફો 4,000 રૂપિયા, ખાતું ક્લોઝ કરતાં સરભર થઈ શકે છે. હવે શેરની યાંત્રિક કિંમતવાળા સમ છે એ બાકીના હોય તે હોમવર્કની અંદર કરવાના છે, તો 19, 20, 22, 24, 25, 26 અને 27 અને 38 અને 43 આ બધા યાંત્રિક કિંમતના સમ છે. આ ત્રણ સમ મેં કરાવ્યા, બાકીના સમ છે હોમવર્કની અંદર પૂરા કરવાના છે. ના આવડે તો મને પૂછજો, ન સમજાય તો મને કહેજો. તો અહીંયા આપણે આ ચેપ્ટરની રીત ભાઈ કમ્પ્લીટ કરીએ છીએ.